અને આતંકીઓથી કમ નથી રૂઝાન. જો દરેક વ્યક્તિ ખોટો નથી હોતો પણ સાચી વાત છે કે ખોટી વસ્તુ બિલકુલ સાચી વાત છે તો આની ચિંતા બી જોઈએ. આપણે ફાંસી ને સજાની વાત કરી. આશાજી મને આજે જ સાંભળ્યા, ભલી એક દીકરીને, દેશની દીકરીને ન્યાય મળ્યો છે, છતાં એ ખુશીના આંસુ પણ હતા અને સાથે સાથે એ ગમના આંસુ પણ હતા કે તે 7 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે, ચક્કર કાપી રહ્યા છે. ફરીથી એક ગતિશીલતામાં કઈક ઇંધણ પૂરું. સાહેબ એ જ કહું છું, સાહેબ એટલે કહું છું કે આ તો આટલું બધું, આઈ સેડ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આટલે વર્ષો થઈ ગયા, ક્યાંથી અટકે છે? હવે મહામહિમ પર અટક્યું છે કે ક્યાં અટક્યું છે આપણને તો ખબર નથી, પણ એ લોકો વાય કાન દે ચેક. આમ તો આપણું શું કે આપણું દેશ એકદમ ફાસ્ટ સ્ટેપ્સમાં માને છે, ન્યુ ઇન્ડિયાની વાત છે, બધું ફાસ્ટ ફાસ્ટ કરવામાં માને છે. તો ભાઈ અહીંયા કઈક વોટ ઇઝ ધ રીઝન કે ઓપન એન્ડ શટ કેસમાં બી આટલું લાંબુ થઈ રહ્યું છે? બીજું ઇમ્પોર્ટન્ટ કારણ કે તમે જે અત્યારે વાત કરી ને કે આપણે પેલા હ્યુમન રાઇટ્સ પેલા લોકોની વાત કરી, આ દીકરીના હ્યુમન રાઇટ્સ શું જે રોજ કોર્ટમાં જાય, રોજ એનું રેપ થાય, મેન્ટલ રેપ થાય. બીજો વાત કે તમને શું લાગે છે, આજે યુપી કેસમાં પેલા લોકોને જયારે 5 લોકોને જયારે મળી ગઈ પેલી શું કહેવાય જામીન, ત્યારે દીકરી પર કેવી પડી હશે? આસપાસ વાળા લોકો શું કહેતો હશે કે જો તારા રેપિસ્ટોને તો જામીન મળી ગઈ? એનામાં કેટલી બિચારીને હિંમત અંદરથી આપવી પડી હશે, હિંમત હશે કે આટલા સુધી લડી અને પછી કાલે બિચારીને બાળી નાખી? તમે એ સમજો. અલ્ટિમેટલી આપણે અત્યારે, મારે એવું નથી કેવું કે બધા લોયર ખરાબ છે, પણ આ એક વાત નક્કી છે સાહેબ, કારણ કે મારી પાસે એવા ઘણા લોયર અને સ્ટોરી છે જે સામેથી કે આમ ફિટ કરી દેંગે, ફિટ કરી દેંગે, અરે ફિટ ફિટમાં બિચારી છોકરીનું બી બધું બરબાદ થઈ જાય અને પેલો છૂટી જાય. એટલે મારી રિક્વેસ્ટ છે બધા લોયરો જે સાંભળતો હોય, હાથ જોડીને રિક્વેસ્ટ છે કે સાહેબ તમે લડો, પણ જુઠ્ઠે પણ ના લડો. સાહેબ તમે સત્ય પર લડો. અગર તમારા દિલમાં ખબર છે, અગર આ પેલા યુપીના કેસમાં પેલા રેપિસ્ટોના લોયરોને સાહેબ તમારો ધુક્કાર છે, મને તો હવે મારાથી અત્યારે ઓનસ્ક્રીન બધું ના બોલાય આડું અડું, પણ સાહેબ ધુક્કાર છે તમારે કે તમે આ લોકોને રેપિસ્ટોને છોડાયા બેલ પર અને આવું થયું. તમારી જિંદગીભર તમે તમારા જાતને કોસો સાહેબ, યાદ રાખજો. અને એટલા જ માટે હૈદરાબાદના બધા વકીલો, રાજકોટના બધા વકીલો એવા સ્ટેપ્સ લઈ રહ્યા છે. એટલા માટે જેના કારણે, કારણ કે જયારે કોઈ કેસ આટલો ફ્લેરઅપ થઈ જાય, જેને કે મને યાદ છે થોડા ટાઈમ પહેલા સુરતમાં બી એક દીકરી હતું કે બાપાએ બી કીધું હતું કે અમે છોકરાને કાઢી મૂકે છે, જેમ આમાં બી તમે જોયું સાહેબ, મમ્મીઓ બી ત્રાહિમામ પુકારી કે માં હું મારા છોકરા માટે કશું કરવાની નથી. જે છોકરાએ ઘરે જઈને કહ્યું, જે આ છોકરા જે માણસે કહ્યું કે ભાઈ મારે, મેં ભૂલથી એક્સિડન્ટ કર્યો છે, જુઠ્ઠું બોલ્યું એને, એને મમ્મીને જુઠ્ઠું કહ્યું કે મેં આવું બધું કર્યું છે, અને કયા મોડે કે સાહેબ, કયા મોડે કે. એટલે જયારે આપણે એડ્યુકેશન સાહેબ, સી ચીજનું એડ્યુકેશન અપાય, પણ આવી ચીજનું શું એડ્યુકેશન અપાય? આ તો કોમન સેન્સની વાત છે કે તમે છોકરીને આવી રીતે રેપ કરો, સામૂહિક કરો અને પછી બાળી નાખો, આ તો આમાં શું એડ્યુકેશન અપાય સાહેબ? આ તો કોઈ રીતે ના થઈ શકે અને આ કૃત્ય કોઈ પણ રીતે જસ્ટિફાઈડ નથી. એટલા